આ છે ને બે જે વર્ડ્સ હાઇલાઇટ કરેલા છે ને એમાં વધારેમાં વધારે એનો કે ને કે પિન પોઈન્ટ છે એમ, ઇનપ્રોપર યુઝ થવો, કોઈ પણ વસ્તુનો જે યુઝ થવો જેની જગ્યાએ વધારે યુઝ થઈ ગયેલો છે, અથવા જે પ્રમાણે યુઝ થવો જોઈએ એ પ્રમાણે યુઝ નથી થયેલો. તો હવે આને કઈ રીતના યુઝ કરીએ? તો હું તમને એક મારા ક્લાસના એક ફ્રેન્ડનું ઉદાહરણ આપું. ટોપર હતો, તો એને શું કહેવાય કે એની આર્ટ્સ બહુ સારી હતી, ડ્રોઈંગ બહુ સારું હતું, એના અક્ષર બહુ સારા થાય. તો કોઈ પણ ફ્રેન્ડ્સ હોય, એના કોઈ કલીગ્સ હોય, એના કોઈ ફ્રેન્ડ્સ હોય, એને છે ને બે મસ્કા મારી કે લે મને આ દોરી દે ને, મને તારું બહુ આર્ટ બહુ મસ્ત થાય એમ, જેમ તમે મારો એબ્યુઝ કરો ને એમ સર. અમે ક્યાં એબ્યુઝ કરીએ? તારું ફોલ્સ પરસેપ્શન છે. તમે લોકો હો કે મને મસ્કા મારી મારી કેમ કામ, આ મિસ કે જસ્ટ એક્ઝામ્પલ છે, મજાક કરું છું. આમ કામ મિસ કે ને કે આને આપો આ કરી જ નાખે એમ, એને ખાલી બે પંપ મારવા પડે એજ ને, એટલે કોઈ હા, પણ એટલે તો નવરું શાદી બે કહી દીધું એમ ને. એટલે જનરલી કે એની પાસે બધી વસ્તુનું કામ કઢાઈ નાખે એમ. ઠીક છે, હવે આ એબ્યુઝ બહુ બધી રીતના હોઈ શકે, ફિઝિકલી ભી હોઈ શકે, મેન્ટલ એબ્યુઝ ભી હોઈ શકે, અને સેક્સ્યુઅલ એબ્યુઝ ભી હોઈ શકે. ઠીક છે, તો આપણે બધું પેશન્ટના વર્ડ્સમાં જ ખ્યાલ આવશે કે કઈ વસ્તુને વધારે ભાર દે છે. હા, એક વસ્તુ આ પણ છે કે કેસ ચેકિંગમાં જે સર ને બધા અમને હંમેશા શીખવાડતો હોય કે પેશન્ટનો પિન પોઈન્ટ ક્યાં હલવાયેલો છે, કે એ કઈ વસ્તુને વધારે વધારે બહાર આપે છે, કઈ વસ્તુને વધારે વધારે રિપીટ કરે છે, એ જેની સેન્સિટિવિટી છે. સિચ્યુએશનને સમજવું એટલે આપણે અન્ડરસ્ટેન્ડ થશે. સેકન્ડ થિંગ્સ કે સિચ્યુએશન બને છે એના લીધે પેશન્ટ છે એ એંગરમાં જાય છે, સેડનેસમાં જાય છે, એન્ઝાયટીમાં જાય છે, એન્ટિસિપેશનમાં જાય છે, એનાથી રેમેડી ડિફરન્શિએટ થશે. ઓલ્સો કે ભાઈ ડિફાઇન થઈ છે એનો કોઈ પણ કહે ને કે એના ઇમોશન્સ કયા આવેલા, તો એ ઇમોશન્સના લીધે એની રેમેડી ડિફરન્શિએટ થશે. સિચ્યુએશન તો સેમ જ બનશે. સપોઝ કોઈ એમ કહે છે કે તમને તકલીફ ક્યાંથી થઈ, તો એ કહે છે ને એમ હું અત્યારે કોલેજમાં હતો કે નહીં. એક આ સિમ્પલ ઉદાહરણ છે, મેં હમણાં કેસ લીધો એમાં આવેલો કે ચાઇલ્ડહુડમાં કે પેશન્ટ એવું કહે કે સાહેબ મેં કે હું કોલેજમાં હતો, સ્કૂલમાં હતો ત્યારે મારા પાસે ડ્રોઈંગ કરાવી લઈ, કોલેજમાં શું કહેવાય મારી પાસે લેસન કરાવી લઈ, બધા જે કંઈ હોમવર્ક ને એવું બધું આવે એવું પણ બધું કરાવી લઈ, કોઈ પછી આપણે કહે ને કે આપણે પ્રોજેક્ટ આપેલા હોય એ પણ બધું કરાવી લઈ, આ બધી વસ્તુ પ્લસ ઇન અટેક ઇન વર્ડ્સ, એબ્યુઝિવ વર્ડ્સ. એબ્યુઝિવ વર્ડ્સમાં એક જ વસ્તુ આવે મોસ્ટલી, તમે જોવા જાવ ને તો ગાળી ગલોચ, દુરુપયોગ કરવો, ગાળ દેવી, નિંદા કરવી, ભ્રષ્ટાચાર, સત્તાનો દુરુપયોગ. એક આ પણ છે કે તમને એક હોદ્દો મળ્યો છે, તમને એક સત્તા મળેલી છે, તમને એક પાવર મળેલો છે, એનો પણ તમે દુરુપયોગ કરો, એનો પણ શું કહેવાય ઊંધી રીતે ઉપયોગ કરો, તો ઇનપ્રોપર યુઝ કરો, અથવા બહુ વધારે પડતો પાવરનો યુઝ કરી લો, આ બધા પણ એક એબ્યુઝ જ કહેવાય. સપોઝ મારા કંટ્રોલમાં એક આવે છે કે ભાઈ સત્તામાં કે હું સાઇન કરું એ પછી જ આ વસ્તુ આગળ જાય, હેડી, પણ એ વસ્તુ ઇલીગલ છે સ્ટીલ હું એને સાઇન કરી આપું છું, એ વસ્તુ શું કે લો ની વિરુદ્ધમાં છે સ્ટીલ હું એને સાઇન કરી આપું છું, પણ આ પણ મેં જે મારી પાસે જે પાવર રહેલો છે ને એનો મેં એબ્યુઝ જ કર્યો છે ઇન ધ વર્ડ મીનિંગ. હા. કરપ્ટ પ્રેક્ટિસ ઓર કસ્ટમ, જે ખાસ કરીને કે ને કે એબ્યુઝિવ પ્રેક્ટિસ કરતા આપણે કહે ને કે ભાઈ આ બધા પ્રેક્ટિસ બહુ કરે ને એમ, આમ પેલી પ્રેક્ટિસ કરે એમ, બધું જ આપી દે એમ. બરાબર. સપોઝ ખાસ કરીને હોમિયોપેથી ની વાત કરીએ તો મિક્સોપેથી ના પેથી મધર ટીંજની પેશન્ટ આપી દેવાનું કે ખાધા કરે, ઓલા કે ને કે સ્ટીરોઇડ આપી દેવાના હારા, આમ અત્યારે સારું થઈ જવું જોઈએ એમ, હા, બિહાઇન્ડ લોજિક નહીં હોય. આ બધો એક પ્રકારનો એબ્યુઝ જ છે. હવે જેમ સર એમ કીધું તું એમ કે ભાઈ નેટ્રમ્યુર વાળા હશે કાં તો એ ફાઇટ કરશે કાં તો એ એક રૂમમાં જઈને બેસી જશે, ગ્રીફમાં જતા રહેશે. ઓરમ વાળા હશે એ પણ એ ફાઇટ કરશે, તુજા વાળા હશે, સ્ટેમોનિયમ વાળા હશે એ શું કે ડરમાં જતા રહેશે, આમ શોકમાં જતા રહેશે, ફ્રાઇટફુલ થઈ જશે, હાઉ કેન આમ કે ને કે ચોકી જશે, એસ્ટોનિશમાં જતા રહેશે, અને આવી બધી વસ્તુ જયારે ખ્યાલ આવશે ત્યારે એમ ટૂંકમાં જે ઇમોશન્સ આવશે ને એના એનથી રેમેડી ડિફરન્શિએટ થશે.
એકોર્ડિંગ ટુ પ્રફુલ વિજયકર સાહેબની જેમ જોવા જઈએ ને તો કોઝ એન્ડ ઇફેક્ટ, એલિમેન્ટ છે એ કોઝ છે, એના લીધે બોડીમાં શું ઇફેક્ટ આવી, આ બંને વસ્તુને ભેગા કરશો એટલે ફિઝિયોલોજિકલ જે કેસ હશે ને એ નીકળી જશે. ઠીક છે, એમાં તેજે કીધું ને એ રીતે કે સેન્સિટિવિટી વિલ ગીવ યુ રૂબ્રિક, રિએક્શન વિલ ગીવ યુ મેડિસિન. હા, રિએક્શન વિલ ગીવ યુ મેડિસિન, બરોબર, એક્ઝેક્ટ. કે આ વસ્તુ થઈ બરાબર, આપણે ઘણી વાર સેન્સિટિવિટી પર વધારે પડતો ભાર આપીએ પણ રિએક્શન ભૂલી જઈએ કે તમે શું કર્યું એમ. એ ટાઈમે આવું તો થયું બરાબર, પછી એના પછી જે સેકન્ડ પાર્ટ જે છે ને એ આપણે ઘણી વાર મિસ કરી દઈએ. ફિલિંગ 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 એટલું બધું ઇમ્પોર્ટન્સ આપીએ કે રિએક્શન શું એ તો ભૂલી જ જાય ઘણી વાર, કે તમારી સાથે આવું થયું ત્યારે પછી તમે શું કર્યું એમ, એના માટે તમે શું સ્ટેપ લીધા, પછી એ સ્ટેપમાં શું હોય, કા તો એક્સેપ્ટ કર્યું હોય, કા તો એક્સેપ્ટ, કા તો ત્યાંથી નીકળી ગયા હોય, કા તો ફિયર હોય, કા તો સેડનેસમાં, પછી ઇમોશનલ પેલું હોય આવે કે એના લીધે ઇમોશન્સમાં શું ચેન્જ આવે, ઇન્ડિફરન્સમાં જતા રહ્યા, એના પછી હેટ્રેડમાં જતા રહ્યા, રિવેન્જમાં જતા રહ્યા, બરાબર. એ જોકે કારણની કમ્પ્લીટમાં બહુ લિમિટેડ અને પરફેક્ટ રેમેડી આપેલી છે, કમ્પ્લીટ ડાયનામિક્સમાં થોડી એડ વધારે થયેલી છે, ઓછી છે નહીં, પણ એ છે ને તારે હવે તું સ્લાઇડ બનાવે ને તો તારે મેઇન કમ્પેરિઝન કરવાનું કારા ને સિન્થેસિસનું, સિન્થેસિસ કે મે સિન્થેસિસમાં બહુ ઓથેન્ટિક ને સિલેક્ટેડ મેડિસિન છે. બરાબર, એટલે આપણે વધારે ઇઝીલી પેલું કરી શકીએ. ને બીજી વસ્તુ કે એક્યુટમાં મોસ્ટલી છે ને તમારે કારા કાં તો સિન્થેસિસ વધારે યુઝ કરવાનું, કેમ કે મેડિસિન તમારી મિસ નહીં થાય. આમાં 10 જ છે, કમ્પ્લીટમાં કેટલી છે? કમ્પ્લીટમાં વધારે છે. કેટલી છે જો?